બાળકો ધોરણ 3માં હવે આપણે સ્વાધ્યાયપોથીમાં પ્રકરણ 13 આવે છે સ્માર્ટ ચાર્ટ જે સ્વાધ્યાયપોથીનું પેજ નંબર છે 87. હવે એમાં એવું કહેવા માંગે છે કે ઉદાહરણ મુજબ ટેલી માર્ક કરો. તો ટેલી માર્કમાં શું કહેવા માંગે છે કે તમારે ખાલી લીટીઓ જ કરવાની છે. એ લીટીઓ હું તમને ટૂંકમાં સમજાવી દઉં છું કે 1, 2, 3, 4 અને 5મી આ, પછી 6 અને 7, બરાબર. 8 કેવી રીતે? તો કે 8, 5 પછી 6, 7 ને 8. ધારો કે 11 કીધી હોય તો આ 8 થઈ, 9 અને 10 અને પછી 1, 11, એટલે કે 4 લીટી પછી તમારી 5મી લીટી જે હોય છે ને એ ત્રાસી ગણાય છે. ધારો કે હવે તમારે 13 કરવાના છે તો 5 ને 5, 10, 11, 12 અને 23 થઈ ગયા 13. પછી તમને 18 કરવાના કે તો 5, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18 આને ગણવાના, બરાબર. તો આ રીતે તમારે એ લીટીઓ ગણવાની છે અને કરવાનું છે જે મેં તમને અહીંયા બતાવ્યું છે. હવે તમારે લીટીઓ પરથી ગણવાનું છે કે ઉદાહરણ મુજબ ટેલિમાર્કની સંખ્યા લખો. જુઓ તો કેવી રીતે ગણવાનું, તો કે છોટી 4 લીટી છે એટલે 4, પછી આમાં કેવી રીતે ગણી છે જુઓ, 1, 2, 3, 4 એટલે કે આ 5 અને પછી 1 હોય તો 6 એટલે 5, 10 ને 2, 12, બરાબર છે. પછી છે 5, 10 ને 4, 14, 5, 5, 10 ને 5, 15 ને 1, 16, 5, 10, 15, 16, 17, 7મામાં છે 5, 10, 15, 16, 17, 18 અને 19, જે 4-4ની ઉપર ત્રાસી લીધી હોય એટલે 5 જ ગણવાના. તો 4 જો, 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર એટલે કે 20, પછી 5, 10, 15, 20, 25, 30, 31, 32, 33 અને 34, 5, 10, 15, 20, 25, 26, 27, 28, 5, 10, 15, 20, 25, 30, 31, 32 અને 33. તો આ રીતે આપણે ટેલી માર્ક છે. હવે આના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે કે પીળો કયો રંગ કીધો છે. પીળો 8, લાલ સોરી પીળો 15, લાલ 8, વાદળી 7, નારંગી 6, જાંબલી 11 અને સફેદ 9. તો એના ઉપર તમારે ચિહ્ન, આવૃત્તિ ચિહ્ન બનાવવાનું છે. ધારો કે લાલ કેટલો છે, તો કે લાલ 15 છે. તો 3 વાર જુઓ, 5, 5, 5 થયા 15, પછી કેવી રીતે કર્યું છે, તો કે 5 અને 3 8, પછી 7, 5 ને 2, 7, નારંગી 6, જાંબલી 5 ને 5, 10 ને 1, 11, જુઓ મેં બતાવ્યું છે તમને, સફેદ 9. એના ઉપરથી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. કયા રંગના ફૂલ સૌથી વધારે છે, તો કે પીળા, કેટલા 15. કયા રંગના ફૂલ આની અંદર સૌથી ઓછા છે, તો કે નારંગી, કેટલા છે 6. એ તમે અહીં કોષ્ટક જોશો ને એટલે એમાં તમને ખબર પડી જશે. પછી લાલ રંગના ફૂલ કેટલા છે 8, જાંબલી રંગના ફૂલ કોષ્ટકમાં જોવાનું 11, વાદળી રંગના અને સફેદ રંગના ફૂલ, તો વાદળી છે 7 અને સફેદ છે 9, તો કેટલા થશે 16. તો એ રીતે તમારે એનો સરવાળો કરીને બતાવ્યો છે. જાંબલી રંગના નારંગી કરતાં કેટલા ઓછા છે, તો તફાવત શું છે, ઓછા અને વધારે તો બાદબાકી કરવાની, એમાં વધારે હોય એમાંથી, તો કે જાંબલી 11 છે અને નારંગી 6 છે, તો 11માંથી 6 બાદ કરવાના, કેટલા આવશે 5. સફેદ રંગના ફૂલ પીળા રંગના ફૂલ કેટલા વધારે છે, તફાવત બાદબાકી, હંમેશા બે વચ્ચેનો ડિફરન્સ પૂછે ને તો બાદબાકી, સફેદ 9 છે અને પીળા 15 છે એટલે 15માંથી 9 જાય તો 6. લાલ રંગ અને વાદળી રંગના ફૂલોનો તફાવત, તો લાલ 8 અને વાદળી 7 એટલે 8માંથી 7 જાય તો 1. સૌથી વધારે ફૂલ અને સૌથી ઓછા ફૂલોની સંખ્યાનું, સૌથી વધારે પીળા અને સૌથી ઓછા નારંગી એટલે 15માંથી 6 જાય તો 9. કયા બે ફૂલોના રંગની સંખ્યા પીળા રંગની ફૂલની બરાબર થાય, તો 8 અને 7 બે ભેગા કરીએ તો લાલ અને વાદળી 15 થાય, બરાબર. 8 ને 7, 15. હવે તમારે વાદળી બતાવવાનું છે. ધારો કે આમાં તમારે વાદળી કેટલો છે 7, વાદળી રંગના ફૂલ કેટલા છે અહીંયા આગળ, તો કે 7, તો અહીંથી તમારે 5 પછી 7 જ આગળ જવાનું, 7. નારંગી 6, 5 પછી 1, 7, 6. જાંબલી 11, તો 10 પછી ઉપર 7 જવાનું, 1 કાપો 11. અને સફેદ 9, તો 10 થી ઓછા 1, 9. આ રીતે તમારે તમે ચાર્ટ પણ બતાવી શકો છો, બરાબર છે.
तो आ रीते तमे चार्ट ने पण बतावी सको छो। हवे आगळ आ जो आ एक चित्र आपेलू छे, एमां एवुं कहे छे के नीचेना चित्रमां मुसाफरीनी विविध रीतो तथा विगत आपेली छे तेना आधारे आवृत्ति वितरण कोष्टक तैयार करो, आलेख दोरो अने प्रश्नना जवाब आलेख पण दोरवानो। હવે આમાં જો આ બધા ચિત્ર ઉપરથી એવું કહે છે કે ચાલતા કેટલા બાળકો આવે છે, 9, સાયકલ ઉપર 5, સ્કૂટર ઉપર 6, બસમાં 22, કારમાં 3, ટ્રેક્ટરમાં 1 અને સ્કૂલ વાનમાં 8 જણ, તેના ઉપરથી આવૃત્તિ બનાવવાનું। ચાલતા કેટલા જણ છે, 9, તો 5 ને પછી 4 લીટા 9, સાયકલ ઉપર તો કે 5 જણ 4 લીટીને કાઢી, પછી સ્કૂટર તો કે 6 જણ 5 ને 1 6, બસમાં 22, 5, 10, 15, 20 અને 2, 22, પછી કાર 1, 2 ને 3, ટ્રેક્ટર 1, સ્કૂલ 1, 5 ને 3, 8। તો આ રીતે પહેલાં તમે આવૃત્તિ ચિહ્ન બનાવ્યું, હવે એના પ્રશ્નના જવાબ આપવાના। મુસાફરીની કઈ રીતમાં સૌથી વધુ વ્યક્તિઓ છે, બસ કેટલા, 22, કોષ્ટકમાં જોશો એટલે તમને આપોઆપ ખબર પડી જશે। મુસાફરીની કઈ રીતમાં સૌથી ઓછા વ્યક્તિ છે, ટ્રેક્ટરમાં તો કે 1 જણ। સાયકલ પર જનારા વ્યક્તિ કેટલા હતા, આગળ 5, સ્કૂટર પર જનારા 6, ટ્રેક્ટર પર મુસાફરી કરવા કરતા કારમાં મુસાફરી કરવા વાળા સંખ્યા વધારે છે કે ઓછી, તો કે ટ્રેક્ટરમાં 1 છે અને કારમાં 3 છે, બરાબર છે। તો કેટલા વધારે છે, તો કે સાયકલ પર જનારા વ્યક્તિ 5, સ્કૂટર પર મુસાફરી કરનારા 6 અને જે કાર છે એમાં પેલામાં 3 ને પેલામાં 2, એટલે 2 વ્યક્તિ વધારે છે સામાં કારમાં જનારા। પછી કહે છે સ્કૂટર ઉપર મુસાફરી કરવાવાળા કરતાં ચાલતા જવાવાળા, તો પહેલાં તો તમારે સ્કૂટર ઉપર જોવાનું 6 જણ છે અને ચાલતા 9 છે, તો 9માંથી 6 બાદ કરીએ તો 3 આવે। બસમાં મુસાફરી કરવાવાળા વ્યક્તિઓ કરતાં સાયકલ, તો જે બસ છે એ બસમાં 22 છે અને સાયકલમાં 5 છે, તો 22માંથી 5 બાદ કરો કેટલા છે, 17 ઓછા છે। તફાવત એટલે બાદ બાકી જ કરવાની, એમાં વધારે હોય જે સંખ્યા મોટી હોય તો એ વધારે કહેવાય અને જે સંખ્યા નાની હોય એ નાના કહેવાય। સ્કૂટર પર મુસાફરી કરવાવાળા અને ટ્રેક્ટર પર મુસાફરી કરવાવાળા વ્યક્તિનો તફાવત, તો સ્કૂટર પર 6 છે અને ટ્રેક્ટર પર 1 છે, એટલે 6માંથી 1 જાય તો 5। સાયકલ પર જવાવાળા અને કારમાં, તો સાયકલવાળા 5 છે અને કારવાળા 3 છે, તો કુલ સંખ્યા કેટલી એટલે સરવાળો કરવાનો, 5 ને 3, 8। કઈ બે રીતે મુસાફરી કરવાવાળાની સંખ્યા ચાલતા જવાવાળા વ્યક્તિની બરાબર છે, તો ચાલતા જવાવાળા કેટલા છે, 9, તો તમારે એનો સરવાળો 9 આવવો જોઈએ। સ્કૂટર અને કાર, સ્કૂટરના 6 અને કારના 3 એટલે 9, ટ્રેક્ટર અને સ્કૂલ વાન, સ્કૂલ વાનના 8 અને ટ્રેક્ટરના 1 એટલે બંનેનો સરવાળો 9 થાય। પછી આ એનો તમારે આલેખ ચાર્ટ દોર્યો છે કે ચાલતા કેટલા છે, 9, તો 8 પછી 9, સાયકલ ઉપર તો કે સાયકલ ઉપર છે 5 જણ તો 4 પછી આવે, બરાબર। આ રીતે જે જ્યાં જાય છે ત્યાં તમારે આવું આલેખ દોરવાનો છે। નીચે પાસાની રમતમાં કઈ બાજુ કેટલી વખત આવી તેની વિગત આપેલી છે, તેના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક દોરો, આલેખ પ્રશ્ન આલેખ બનાવો અને પ્રશ્નના જવાબ। એક પાસો કેટલી વાર આવ્યો, 3 વાર, પછી પાસામાં 2 કેટલી વાર આવ્યા તો કે 8 વાર, પાસામાં 3 કેટલી વાર આવ્યો તો કે 5 વાર, પાસામાં 4 કેટલી વાર આવ્યો તો કે 4 વાર, પાસામાં 5 કેટલી વાર આવ્યો તો કે 4 વાર અને 6 કેટલી વાર આવ્યો તો કે 7 વાર, એના ઉપરથી પ્રશ્નના જવાબ। બરાબર છે, તો અહીંયા આજના માટે અહીંયા સુધી જ છે તમારે 87 પેજ નંબર 90, તો આજના માટે આટલું જ। અલ્લાહ હાફિઝ બાળકો।